विद्यार्थी मित्रों, ज्ञान मंदिरी मॉडर्न स्कूल सीहोर मां तमारो स्वागत छे। धोरण 12 कॉमर्स, तारीख 10/1/21, विषय छे आंकड़ा शास्त्र, विषयांक छे प्रामाणिक वितरण। प्रामाणिक वितरण त्रीजू चैप्टर भाग बेनु संभावना वितरण और प्रामाणिक वितरण आ त्रणेय चेप्टरो संभावना ने संलग्न चेप्टरो छे। आ त्रणेय चेप्टरो एक या बीजी रीते संभावनानी साथे जोड़ायेला छे। प्रामाणिक वितरण में तमारे कोष्टक जोवानुं आवशे। आ वखते अभ्यासक्रममां कोष्टकने બે રીતે જોવાય છે, ચીતી રીતે અને ઉલટી રીતે। ઉલટી રીતેના દાખલાઓ એમાંય છે અને ચીતી રીતે જોવાય એમાં દાખલાય છે, પણ તમારે ઉલટી રીતે જોવાના દાખલા આ વર્ષે કોર્સમાંથી કાઢી નાખ્યા છે। તમારે ચીતી રીતે કોષ્ટક જોવાના દાખલા એમાં આવશે। આની અંદર પેજ નંબર છેલ્લું 212, 212મું પેજ છેલ્લું ભાગ 2 માં એમાં એક કોષ્ટક આપ્યું છે પ્રામાણીય વિતરણનું, ટેબલ ઓફ સ્ટાન્ડર્ડ નોર્મલ કર્વ। આ પ્રામાણીય વિતરણનું ક્ષેત્રફળ જોવાનું કોષ્ટક, જે તમને બોર્ડની પરીક્ષામાં આપવામાં આવશે। પરીક્ષામાં તમને કોષ્ટક આપે એમાં તમારે ક્ષેત્રફળ જોવાનું, જેમ કેમ લોગ ટેબલનું કોષ્ટક હોય એવું જ આ કોષ્ટક છે। ક્ષેત્રફળ કેમ જોવાય એ આપણે શીખશું। હવે પ્રામાણીય વિતરણમાં સંભાવના વક્ર દોરવાનો એક આવે છે, પ્રામાણીય વક્ર કહેવાય, જે તમે 11માં ધોરણમાં વિષમતા ચેપ્ટરમાં ભણી ગયા। બરાબર ધ્યાન દેજો, પ્રામાણીય વિતરણ ચેપ્ટર ની અંદર આમાંથી દાખલો તમને 4 માર્કમાં પૂછાય છે, પેપર સ્ટાઇલમાં 2 માર્કમાં છે, અને વિકલ્પ એક બે કેમ કરીને કુલ એવરેજ 10-12 માર્ક। 10-12 એટલા માટે કે જનરલ ઓપ્શન સાથે 2-5 માર્ક વધતા હોય, ઓલામાં ઘટતા હોય, પેપર સ્ટાઇલમાં તમે એ જોજો જે લખાયું એ પ્રમાણે। તો 10-12 માર્કનું એવરેજ આ ચેપ્ટર છે। હવે વિષમતા ચેપ્ટર જે 11માં ધોરણમાં ભણ્યા એમાં તમે એક આવો સંમિત આવૃત્તિ વક્ર ભણ્યા હતા, ઘંટાકાર, સંપૂર્ણ ઘંટાકાર વક્ર, બંને બાજુ સરખા, ધરી અડતી નથી, બરોબર, ડાબી બાજુ અને જમણી બાજુ અહીંયા વચ્ચે પ્રામાણીય વક્ર છે ને, એનું નામ છે ઝેડ, ઝેડ બરાબર 0, આ બાજુ માઇનસ, આ બાજુ પ્લસ, એ આપણને ધરીની ખબર છે। આ કુલ ક્ષેત્રફળ વક્રનું 1 હોય, કેટલું હોય 1 એટલે 100%, 1 એટલે કેટલું 100% ક્ષેત્રફળ હોય, અને એક ક્ષેત્રફળ કુલ છે એનું બે બાજુ અડધું અડધું, અડધું અડધું ક્ષેત્રફળ થાય એટલે કેટલું થશે 0.5, 0.5, આ બાજુ 0.5 અને આ બાજુ 0.5, એટલે ક્ષેત્રફળનું પેજ તમે જોવો ને તો એની અંદર ક્ષેત્રફળના પેજમાં 0.5 થી મોટું ક્ષેત્રફળ એક કે નહીં હોય। છેલ્લું પાનું જે ક્ષેત્રફળ મેં તમને બતાવ્યું 212મું પેજ જુઓ, તેમાં 0.5, એમાં બધા આંકડા પોઈન્ટ પછીના આંકડા, 4-4 આંકડા છે પોઈન્ટ પછીના છે, એટલે 0. આપણે 5000 એવો શબ્દ વાપરવો પડશે, 0.5 નહીં પણ 0. કેટલું ઈ તો પોઈન્ટ પછી મીંડા તો મૂકો એમાં કઈ મતલબ નથી, 0.5 કયો, 0.50 કયો, 0.5000 કયો, પણ 5000 એટલા માટે કે ક્ષેત્રફળના બધા આંકડા તમને આપ્યા છે, 4-4 અંકમાં આપેલા છે, બરોબર, એનો આપણે ઉપયોગ કરવાનો છે। આ બાજુ અને આ બાજુ બંને બાજુ અડધું ક્ષેત્રફળ છે। પ્રામાણીય વક્ર ના દાખલામાં જ્યારે એમ કહે છે કે સંભાવનાની વાત જે છે એ અતિ વિશાળ થઈ જાય, એન છે એ મોટો થતો જાય, ત્યારે તમારે સંભાવના વિતરણમાંથી કોને અનુસરવું પડે, પ્રામાણીય વિતરણને અનુસરવું પડે છે। એના ગુણધર્મો જુદા છે, કોના ગુણધર્મો આપણે જોયા હતા, જેમ દાખલા માટે કામના એમ આના ગુણધર્મો દાખલા માટે એટલા જ કામના છે, બરોબર। હવે પહેલા એનો અર્થ લખી અને પછી એના ગુણધર્મો ઉપર આપણે જઈએ, તો નોટ અને પેન તૈયાર, ચેપ્ટર લખી નાખજો ઉપર, ચેપ્ટર નંબર 3 પ્રામાણીય વિતરણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન।
સંભાવના વિતરણ હતું એ અસતત ચલનું હતું. આ કયા ચલનું છે? સતત ચલનું. કેવું છે? સતત ચલનું છે. બરોબર? અર્થ લખો પ્રામાણ્ય વિતરણ, એનો અર્થ આ વિતરણ, આ વિતરણ એ સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે. સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ છે. યાદચ્છિક ચલ x એ મધ્યક મ્યુ, મધ્યક ને કહેવાય છે મધ્યક મ્યુ, અને આ રીતે એનો સંકેત થશે એમ જેવો સંકેત મધ્યક મ્યુ. પુસ્તકમાં તમે જોઈ શકો પેજ નંબર 101 ઉપર નીચે લખેલું છે મધ્યક મ્યુ, પેજ નંબર 101, મધ્યક મ્યુ અને પ્રમાણિક વિચલન સિગ્મા. પ્રમાણિક વિચલન એને સિગ્મા કહેવાય, એનો સંકેત છે આમ આડો છ, આમ ઝઘડો છે આડો કરી નાખવાનો. આવો સિગ્મા, સિગ્મા એટલે આપણે ઓલો સિગ્મા આપણે લખીએ સિગ્મા એક્સ, એમાં દ જેવો સંકેત કરીએ, આવો સિગ્મા નથી કરવાનો. સિગ્મા એક્સ આમ સિગ્મા નહીં, પણ આવો સિગ્મા કરવાનો. બરોબર? છગડો સહેજ આમ આડો કરી નાખવાનો એટલે એ સિગ્મા કહેવાય. મધ્યક ને મ્યુ કહેવાય. જો ઓલાના મધ્ય શું હતા? સંભાવના વિતરણમાં મધ્ય શું હતો? એનપી. અને વિતરણ શું હતું એનું? એનપી ક્યુ. આપણે હમણાં જ ભણીને આવ્યા આગળના ચેપ્ટરમાં એનપી મધ્યક હતો અને એનપી ક્યુ વિતરણ હતું. આમાં મધ્ય કોણ થઈ ગયો? સંકેત બદલાઈ ગયો મ્યુ. અને પ્રમાણિત વિતરણ કોણ થયો? સિગ્મા. તો વિચરણ શું થયો હોય? સિગ્મા નો વર્ગ. આ પ્રમાણિત વિતરણ છે તો વિચરણ હોય તો સિગ્મા નો વર્ગ થાય. શું લખ્યું આપણે? કોણ વિતરણ? સિગ્મા વાળો પ્રામાણ્ય ચલ હોય, સિગ્મા વાળો પ્રામાણ્ય ચલ હોય તો તેના વિતરણને, વિતરણને તો તેના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવાય છે. પ્રામાણ્ય વિતરણ કહેવાય છે. પ્રામાણ્ય વિતરણ કહેવાય છે. હવે એનું સંભાવના વિધેય લખીએ. લખોલી છે પ્રામાણ્ય વિતરણનું સંભાવના વિધેય, એટલે પ્રામાણ્ય વિધેય પણ કહેવાય. સંભાવના વિધેય આ વિધેય છે એનું એફ એક્સ વાળું, એફ ઓફ એક્સ એકના છેદમાં, પેજ નંબર 101 ઉપર આપેલું છે, સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ. પાઈ નો સંકેત તમે ભણી ગયા છો, પાઈ 22/7 અગાઉ રૂમમાં દસમામાં આવ્યું છે. 2 પાઈ ઇન્ટુ e, e અચળાંક છે, e ની ઉપર -1/3 કૌંસમાં x માઇનસ મ્યુ અપોન સિગ્મા નો વર્ગ. વર્ડ મને જોઉં ચોપડી ની અંદર જોઈને લખો 101 માં પેજ ઉપર, જો નીચે વચ્ચે આપ્યું દેખાતું છે બધાને, એફ એક્સ વાળું વિધેય એ લખી નાખો. એકના છેદમાં સિગ્મા વર્ગમૂળમાં 2 પાય ઇન્ટુ ઈ, ઈની ઉપર -1/2 ઘાત છે, કૌંસમાં એક્સ માઇનસ શું બોલાય?
x minus mu छेद में सिग्मा एनो वर्ग बराबर आपको विधेय छे। अब दाखलो गणती वक्त आखो विधेय नहीं है, दाखलो गणती वक्त मात्र आपड़े अटला विधेय नी जरूर पड़शे x minus mu upon sigma ई आपड़ो विधेय रे नो चल जेसी z छे हूं छे आ z એટલે આ z ને કહેવાય પ્રમાણિત પ્રામાણ્ય છે શબ્દ એનો આગળ લખશે હું લખાવું છું પ્રમાણિત પ્રામાણ્ય ચલ z એનું સૂત્ર આવું બનશે z બરાબર x માઈનસ μ upon sigma આટલું જ સૂત્ર દાખલો ગણતી વખતે લેવાનું x માઈનસ μ upon sigma ઓકે આગળ पाई नी कीमत ने ई नी कीमत लखी नाखो पाई बराबर 3.1416 ने ई बराबर 2.7183 હવે ફરી વિકલ્પ માં પૂછાય દાખલા માં આપણે એનું કઈ કામ પડશે નહીં પાઈ બરાબર 3.1416 અને ઈ બરાબર 2.7183 ઓકે ચાલો પછી આ વક્ર દોરી નાખો બધા આ વક્ર દાખલા માં આપણે વક્ર દોરવા પડશે वक्र दोरी ना को मैं दोरवानु हमेशा पेंसिल थी रखवानु दोरी ना मोटो बंद रख जो લખો શબ્દ પછીનો પ્રમાણિત પ્રામાણ્ય ચલ પ્રમાણિત પ્રામાણ્ય ચલ અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ હવે આ જ પ્રામાણ્ય વિતરણમાં આપણે z કરતા બનાવીએ એટલે z ને કેવો ચલ કીધો છે ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ એની વિશે લખો પ્રામાણ્ય યાદચ્છિક ચલ x લખો પ્રામાણ્ય યાદચ્છિક ચલ x નો મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા હોય પ્રમાણિત વિચલન સિગ્મા હોય તો યાદચ્છિક ચલ z બરાબર યાદચ્છિક ચલ z z એટલે ફોર્મ z બરાબર x minus mu upon sigma x minus mu upon sigma
ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહેવાય ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહેવાય હવે એનું વિધેય લખો જો વિધેય એનું તમે લખશો એટલે આ જ વિધેય છે પણ ફેર કેટલો છે fz થઈ ગયું જો પેજ નંબર 102 ઉપર આ જ વિધેય છે પણ અહીંયા fx છે અહીંયા શું થઈ ગયો કરતા fz પછી બીજો એક ફેરફાર છે ખબર પડે તો અહીંયા x μ છેદ માં સિગ્મા એની જગ્યાએ શું કરી નાખ્યો એને z નો વર્ગ કારણ કે z એટલે પોતે જ છે x μ1 સિગ્મા એટલે અહીંયા z નો વર્ગ છે હજી એક ફેરફાર છે કોઈ દેખાતો હોય હજી એક ફેરફાર છે અહીંયા સિગ્મા હતો આમાં જો સિગ્મા એ કપાઈ જાય અહીંયા ખાલી શું આવે છે વર્ગમૂળમાં 2 પાઈ આ ખાલી તમને થિયરીમાં એક માર્કમાં પૂછાણું હોય તો એની માટે છે બાકી મેં કીધું દાખલા માટે તો એટલું જ આપણે આવવાનું છે પણ ટૂંકા દાખલામાં ક્યાંક એવું ઉપયોગ કરવો પડે તો કરવો પડે યાદ રાખવાનું ખરું પાછું બરોબર હા એવું નહીં કે યાદ રાખવું યાદ રાખવું પડશે fx હવે fz એ વિધેય લખી નાખો ચોપડીમાં જોઈને પેજ નંબર 102 ચોપડી ખુલ્લી આરામ રાખજો હું કહું ત્યાં જોવાનું વિધેય fz બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 પાઈ ઇન્ટુ e e ની ઉપર -1/2 પછી કોનો વર્ગ કીધો કર નાખવાનો z નો વર્ગ અને z ની કિંમત જો ઇન્ફિનિટી માઇનસ પ્લસ આપ્યા તો અનંત તરફ જાય છે ને z અહીંયા છે વક્રમાં આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ એટલે અનંત તરફ જાય છે માઇનસ ઇન્ફિનિટી અને આ છે e પ્લસ ઇન્ફિનિટી અનંત તરફ જાય બંને બાજુ પછી એનું એક નીચે લખો પેરેગ્રાફ પડે આઈ દાખલા માં એનું પ્રમાણિત પ્રામાણ્ય ચલ z નો મધ્યક શૂન્ય અને પ્રમાણિત વિચલન 1 હોય છે મધ્યક શૂન્ય અને પ્રમાણિત વિચલન 1 હોય છે એટલે મધ્યક એટલે મ્યુ છે મ્યુ કેટલો કહેવાય વચ્ચે હોય મ્યુ હોય એટલે 0 છે અને આખો વક્ર કેટલું ક્ષેત્રફળ બતાવે છે આખો વક્ર કેટલું બતાવે 1 0.5 એટલે 1 એટલે પ્રમાણિત વિચલન કેટલો એરિયા થયો એનો 1 થયો અને મધ્યક એટલે શું થયો 0 બસ આટલું યાદ રાખવાનું છે હવે જે દાખલામાં ઉપયોગમાં આવે એ વસ્તુ મોસ્ટ એમપી જેનો ઉપયોગ દાખલામાં થશે પેજ નંબર 109 કાઢો 109 માં પેજ ઉપર પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો ઉપર મોસ્ટ એમપી કરો 109 મુ પેજ પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો આપણે આગળના ચેપ્ટરમાં કયા ગુણધર્મો મોસ્ટ એમપી કીધા દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો કીધા ને દાખલામાં આવ્યું બધું એનપી એનપીક્યુ એન અને પી એના પ્રાચલો હતા પી ની કિંમત ક્યુ ની કિંમત સફળતા નિષ્ફળતા આપણે જે દાખલામાં આવ્યું એવું જ આનું બધું દાખલામાં આવશે એટલા મોસ્ટ એમપી હવે એમાં કયા કયા અગત્યના યાદ રાખવાના બધા એ આપણે જોઈ લઈએ પહેલા હું સમજાવી દઉં અને પછી તમને લખવા આપું નંબર 1 આ વિતરણ સતત ચલનું સંભાવના વિતરણ છે દ્વિપદી સંભાવના વિધેય હતું એ અસતતનું હતું આગળનું અને આ કયું છે સતત ચલનું પછી મ્યુ અને સિગ્મા તેના પ્રાચલો છે અંડરલાઈન કરના હોય મ્યુ અને સિગ્મા એના પ્રાચલ છે ઓલાના પ્રાચલ કયા હતા એન અને પી હતા જો હું બંને સરખાવું છું અહીંયા દ્વિપદી સંભાવના વિધે આગળના ચેપ્ટરમાં એન અને પી હતા અને આ જે છે અહીંયા મ્યુ અને સિગ્મા છે પછી જે અનુક્રમે મધ્યક અને પ્રમાણિત વિચલન દર્શાવે છે પછી મ્યુ ને સાપેક્ષ સંમિત છે અને વિષમતા એની શૂન્ય છે મ્યુ ને સાપેક્ષ સંમિત છે અને વિષમતા શૂન્ય છે બંને બાજુ સંમિત છે મ્યુ અને વિષમતા એની 0 વિષમતા શબ્દ કેમ વાપર્યો 11મા ધોરણમાં સંમિત આવૃત્તિ વિતરણ એમાં વિષમતા હતી ધન વિષમતા અને ઋણ વિષમતા આની વિષમતા કેવી થઈ છે 0 અને આ શૂન્ય વિષમતાની જ આકૃતિ કહેવાય આ કોની આકૃતિ કહેવાય શૂન્ય વિષમતાને
પછી મધ્યક મધ્યસ્થ બોલકીમાં સમાન હોય છે યાદ કરો સંમિત આવૃત્તિ વિતરણ જેવા લક્ષણો જેનો મધ્યક મધ્યસ્થ અને બહુલક સમાન હોય છે મ્યુ બરાબર એમ બરાબર એમ 0 મ્યુ એટલે કોણ મધ્ય એમ એટલે કોણ મધ્યસ્થ અને એમ 0 એટલે બહુલક જો 11માં નું યાદ હોય તો તમે એક કરે તમને એનું યાદ આવે ચતુર્થકો સમાનંતરે છે એટલે કે Q3 માઈનસ M बराबर m माइनस q1 ये पण केक टुका दाखला उपयोगमां आवे आ वितरणनो संभावना वक्र संपूर्ण घंटाकार छे आ बोर्डमां देखाय छे तमने वक्र संपूर्ण घंटाकार छे त्यार पछी प्रामाणिक वक्रना बन्ने छेड़े लंबावता x नी नजीक जाय छे परंतु x अक्षने स्पर्शता नथी जो आ जग्या छे આ સ્પર્શ નથી કરતા બધા વક્ર જોઈ લો તમે ચોપડીમાં પણ આ બધા વક્ર જેસી સ્પર્શ કરતા નથી સંમિત છે એટલે પછી એક આઠમું ટૂંકા દાખલા માટે અવારનવાર પૂછાય છે સૂત્રો બે યાદ રાખી લેવાના Q3 Q1 ના મ્યુ માઈનસ 0.675 સિગ્મા આઠમો મુદ્દો અને મ્યુ પ્લસ 0.675 સિગ્મા એ ટૂંકા દાખલામાં ઉપયોગમાં આવશે પછી આ નવમું ચતુર્થક વિચલન बराबर बे तृतीयांश सिग्मा ए पण सूत्र छे ई बे तृतीयांश सूत्र मां छे जो जो बधा चोपड़ी मां जो जो बराबर मारी सामे हूँ जोवानी जरूर नथी चोपड़ी अंदर जो जो सरेराश विचलन 4/5 सिग्मा ए पण सूत्र छे टूंका दाखला माटे हवे आ नीचे बधा क्षेत्रफळ आप्या छे ई क्षेत्रफळ तो तमने जोवाना तमारे ओला कोष्टकमां छे एटले ई तमारे अत्यारे जोवानी नथी पछी हूँ कहूँ त्यारे जोजो અત્યારે આટલા મુદ્દા અગત્યના છે લખી નાખો બધા ચોપડીમાં જોઈ જોઈને પેજ નંબર 109 ઉપર 1 થી 10 મુદ્દા લખી નાખો 109 માં પેજ ઉપર મોઢું બંધ રાખીને 1 થી 10 મુદ્દા લખી નાખો 5 મિનિટમાં આગળ પ્રામાણ્ય વિતરણના ગુણધર્મોની જેવા જ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો એની પછીનું પેજ એની પછીનું પેજ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો 110 નંબરનું પેજ 110 હવે 110 નંબરના પેજમાં જો ગુણધર્મો એની જેવા જ છે તમે ઘરે લખી નાખજો એમાં મધ્યકને કેવો કીધો ઓલામાં મ્યુ તો આમાં શું કીધો મધ્યકને 0 પ્રમાણિત વિચરણને 1 કીધું 0 ની બંને બાજુ સંમિત છે વિષમતા શૂન્ય છે સંપૂર્ણ ઘંટાકાર છે x અક્ષને સ્પર્શતા નથી જો આ બધું ઓલામાં આવ્યું જ છે પછી એની કિંમતો અંદર કેટલી કીધી q1 ને q3 ની માઈનસ 0.675 प्लस 0.675 ओलामा सूत्र आयो Q1 बराबर म्यू माइनस 0.675 सिग्मा ने म्यू प्लस 0.675 सिग्मा आमा सीधी किंमत भाई आई गई पछी किंमत अंदाजित बे तृतीयांश 4/5 ई किंमत आगळ आवी जो एटले टूंकमां बेना गुणधर्मो समान ज छे पण ज्यारे परीक्षामां के प्रमाणिक प्रामाण्य वितरण तो आ झेड वाला लखवाना एटले आनी उपर टिक करो आईएमपी करना भाई ते मोस्ट आईएमपी अने घरे लखी नाखजो पेज नंबर 110 उपर બરોબર હવે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં દાખલા લઈશ પણ પહેલા ક્ષેત્રફળ જોતા શીખવાડી દઉં ક્ષેત્રફળ કેમ જોવાય ઈ એક શીખી લઈએ અને સૂત્રો હા સૂત્રોની યાદી હવે તો અલગથી નહીં લખવી પડે સૂત્રો કયા કયા આવી ગયા એક તો દાખલામાં આ સૂત્ર આવશે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા પછી ટૂંકા દાખલામાં ક્યારેક આની માહિતી આપી હોય તો એફ એક્સ અને એફ ઝેડ તમે સૂત્ર લખ્યું ઈ એક આવશે અને બાકી ટૂંકા દાખલામાં કેક કેક સૂત્ર આવી બધા ગુણધર્મો આવી ગયા અને એનું તારવણી કાઢીને તમને પેજ નંબર 131 ઉપર આપેલો છે 131 નું પેજ કાઢો 131 એમાં સૂત્રોની યાદી દેખાય છે હવે એમાં ઉગવી ટીક કર નાખો જાણે પહેલું જો લખી લીધું આપણે z બરાબર x માઇનસ મ્યુ અપોન દેખાય છે પછી બીજું મધ્યક મધ્યસ્થ બોલક સમાન હોય છે Q3 Q1 ભાઈ એ ક્યાંક જરૂર પડે તો એ પણ ટીક કરો કોકવાર જરૂર પડે ટૂંકા દાખલા
પછી ત્રીજું ચોથું આવી ગયું શેમાં આવ્યું તમે આ ગુણધર્મોની અંદર જ આવ્યું જો ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું એ બધા જ સૂત્રો ગુણધર્મોમાં આવી ગયા ટિક કર નાખો પણ આવી ગયા ખરા ઓકે હવે આપણે ક્ષેત્રફળ જોતા શીખી લઈએ એટલે નેક્સ્ટ લેક્ચર થી આના દાખલા શરૂ થાય પેજ નંબર 212 પેજ નંબર 212 હવે ક્ષેત્રફળ કેમ જોવાય खास घरे बेसी जारे भणो त्यारे आ बधी वस्तु अपनी पासे होवी जोईए नहींतर आ वस्तु न होय तमारो अभ्यासक्रम में ध्यान न पड़े रुचि न थाय आपणे समजाय ओछो आ बधा पर्सनल उभाय જરૂરી સાધનો આપણી પાસે બધા હોવા જોઈએ કારીગર ગમે તો હારો હોય એની પાસે સાધન ન હોય તો કામ કેમ કરી શકે એમ આપણી પાસે પુસ્તક હોવું જોઈએ કેલ્સી હોવું જોઈએ દોરવા માટે પ્રોપર્ટી હોવી જોઈએ પેન્સિલ હોવી જોઈએ બધું હોવું જોઈએ એ નથી તો એ તમારી એટલી નુકસાન છે તમારી નબળાઈ છે આ તમારે 12મા વાળાના વિદ્યાર્થીને આવી નેન ટાઈમે આવું કેવું પડે એ વ્યાજબી ન કહેવાય પછી તમારા ભાઈ એમ અમે કહી તમારા નસીબ તમારે જેવું પછી ગ્રહણ કરવું કરો 212મું પેજ ક્ષેત્રફળ કેમ જોવાય તો 0.82 હું એમ કહું 0.82 નું જોઉં છું મારે તો કેમ જોવાનું તો અહીંયા જોવો ઝેડ ની લાઈનમાં 0.8 અને પછી 0.02 એની સામે જોવો તમે તો અહીંયા 8 છે અને અહીંયા 0.02 માં એની સામે જોવો એટલે 29-39 દેખાશે 0.29-39 આ રીતે ક્ષેત્રફળ જોવાનું હું આવા 4-5 લઉં એટલે તમને બધાને આવડી જાય પાક્કું હવે હું એમ કહું કે 1.72 નું મારે જોવું છે 1.72 તો 1.7 જો આ પહેલી લાઈન z ની 1.7 નું 2 માં કેટલું છે જો 1.7 નું 2 માં 45 73 મળ્યું કે હજી આપણે લઈએ ચાલો હું એમ કહું તો કે 0.36 નું જોવું છે મારે ખાલી 0.36 કીધા મેં એટલે 0.3 નું 6 માં જોવો 3.54 55 56 જો બધા હરખા છે જો 3.54 કહો એટલે 3.5 એનું 4 માં 5 માં 6 માં હરખું છે બધું 49 98 એટલે અમુક સરખાય હોય પણ એ છેલ્લા સરખા હશે જો એની આગળની લાઈન જો એની આગળ લાઈન જો તો હરખા દેખાશે દેખાણું ચાલો હવે બધા વિદ્યાર્થીઓ જી એક પે જો ખાલી એક નું જોવું હોય તો એક નું એટલે 1.0 એક નું 0 માં જોવા દીધું 1.0 એનું 0 માં 34-13 આ 1 નું 0.5 નું તમારે સૌથી વધુ જોવાનું આવશે 0.5 નું જોવો 0.5 નું 0 માં 19-15 1 નું જોવો તો 34-13 પછી 2 નું જોવો તો 2 નું એટલે 47-72 હશે ક્યાં જોવાનું 2 નું કહો એટલે 2.0 એનું 0 માં જોવાનું 2.0 એનું 0 ના ખાનામાં જોવો 47-72 દેખાય છે ક્ષેત્રફળ જોતા આવડી ગયા હજી એક બે લઈએ વધારે પાકું થઈ જાય ચાલો 0.98 નું જોવો તો 0.98 0.9 નું 8 માં જોવો 33-65 સમજાણું 33-65 હજી એક બે 2.9 નું જોવો જો હું 2.9 બોલ્યો 0.29 જ બોલ્યો 2.9 એટલે 2 નું 9 માં 48-70 સાચું પછી 0.29 કહું તો 0.29 કહું તો ક્યાં જોવાનું 0.2 નું 9 માં મેં હું કીધું 0.29 કીધા 0.2 નું 9 માં 11-41 અને હું એમ બોલું કે 2.9 નું જોવો તો 2.9 નું 0 માં જોવાનું 2.9 નું 0 માં 49-1 છે
क्षेत्रफळ क्या छे तो 12 55 क्षेत्रफळ जो अहीं 0.32 માં છે જો 0.3 નું 2 માં તો 0.3 નું 2 માં તમે જોવાની ચીટી રીતે જોયું કહેવાય કે 12 55 પણ હવે તમને રકમમાં એમ કે 12 55 છે હવે ઈ શેમાં છે ઝેડ માં તો એનું ઉલટું જોવો કે 0.32 માં છે ઈ એને ઉલટી રીતે જોયું કહેવાય એટલે ઉલટી રીતે જોવાના દાખલા તમારા કોર્સમાં વખતે કાઢી દેજો ઓકે હરખા છે એમાં તમારે જે આવી જ લખવાના ઈ નહીં જ લખવાના બધા ઈ આવી બહુ ઓછા આવશે સરખા જે ક્ષેત્રફળ છે 5 માં છે પણ ઈ વા દાખલામાં આવશે નહીં એમ કે તો આ અને આવે તો 3.4 નું ઈ લખો 5 નું ઈ લખો બરોબર હાલો હવે નેક્સ્ટ લેક્ચર થી આના દાખલા શરૂ બરોબર